માનવીની ભવાઈ. આખરે કાળુને થાકવું પડ્યું ને કેમ ન થાકે. લોકો કહેતા હતા તેમ ખેતી એ તો માનવીની ભવાઈ, એટલો માણસ કેટલે ઠેકાણે પહોંચ્યો. ઘરનું કામકાજ કરવું ને હળ જોતરવું એ બધા એમાં મોટું કામ તો બળદ ચારવાનું. રોજ ઉઠીને કોણ ચારી આવતું હશે? વહેલી સવારે બળદ ચારી લાવવા, ઘરનું વાસીડું પાણી કરવા, રોટલા ટીપી સૌની હારે હળ જોતરવું, દિવસ આંખને ઢોર બાંધી જવા ને વળી હળવેથી હળેથી છોડેલા પેલા ભૂખ્યા બળદોના પેટ ભરવા, મોડી રાતે ઘેર આવી ચૂલો સળગાવવો ને ઊંધા પગ નાખી ઘૂંટી એ ધૂણમાં બેસવું. માન માન દિવાળી ભેગો વાર્તા વાર્તા કમાણીનું સરવૈયું કાઢ્યું તો ખાસું આઠ આનીનું નુકસાન નીકળ્યું ને હજુ તો ક્યાં. વાવતા વાવતા તો વાવ્યું પણ એ બધું ભેગું કરતા તો આભના તારા હેઠા ઉતરી. અધૂરામાં પૂરું કોદર તથા કોદરની માં તો જાણે હાથ ધોઈને પાછો પડ્યા હતા. તારી લાએ અમે દસ વેઠીને રાજુડીનું આણું કરાવી આપ્યું ને આ દિવાળી પરે બોલ તું ભલીને પહેરવા જાય તો હું મારી દીકરીને મોકલું ને દિવાળી ઉપર ત્યાં જ રહેવા દઉં. કાળુને ચૂપ જોઈ ડોશીએ ઝીણી આંખ કરતા વળી પૂછ્યું, હું એકલો એકલો દિવાળીનો સફરમો કરીશ કાળુ? લોક પરદેશ ગયેલા સગાને તેડે છે ત્યાં તું તો. જયારે પરમા ડોસાયા તો સાણસણ ભીડ્યો. હરિયાલ હરિયાલ હાથ છેડો ને તું પછી હેલ તો થા બાવાઓમાં, એ જ તો રાખ્યું તે બાલાભાઈનું નામ. કાળુ એકલે હાથે ખેતી ભેગી કરતા પેલું તણખલે તણખલું વાઢી લાવીને ખળામાં નાખતા, આવડું ચઢાવીને ઘાસમાંથી ધાનનો દાણે દાણો જુદો કરતા અને આમ રાત દિવસની ધમ પછાડ કરીને લોચપોટ થઈ જ ગયો. ને તેથી ઘઉંને પેળવાની ઈચ્છા છેક ભોર સુધી આવી ઉભી હતી પણ એ હજુ વાત જોતો હતો. રાજુ કેમ એને કઈ નથી કે આ કાટલો મને હપ્તો પડે છે ને એની સગી આંખી જોઈ રહી છે પણ એક અક્ષર તો કે. આજ તો ભાઈ એને આપણી શી પડી હોય ને વાત એ ખરી, મારે ને એને શું. ને મોડી રાતે ખાટલામાં પહેલા કાળુને ડોસાની પેલી સલાહ ગયા હતા વખત ઉપરવા હેન્ડ રામ ત્યારે બાવા જ થઈ જઈએ, બધી લાવ પતી જાય, લાખ દુઃખનો એક જ દોરો મંત્રેલો. પેલા ભભૂતે જોવા બાવાની પેઠે અનેક જગાવતા ચપટી ઉઘરાવી ખાવી ને ધૂણી ધખાવી પડ્યા રહેવું, ના કા ન ફાર કે ન ફકાર. ને કાળુની નજર સામે અંધારાના ઓજ વચ્ચે જંગલમાં આવેલું ભભૂતેશ્વરનું ઠંડિયેર બહેરું ખડું થયું. બાર પેલા ઓટલાની મધ્યમાં ધૂણી ધખે છે, ધૂણીની એક કોર 15 શેરનો દોઢ હાથ લાંબો ચીપિયો રાખમાં ગોગેલો ઉભો છે ને પોતે લંગોટી ભે. આખા ગગન પર રાખ ચોરી હાથના ટેકા પર માથું ટેકવી પડ્યો છે, આંખમાં ગાંજાના ધેન છે ને જયારે મનમાં લાપરવાહી મસ્તી ભરી છે. કાળુ જાણે એ બાવાના સ્વરૂપમાં બોલી ઉઠ્યો, ઓર ક્યાં પછી ક્યાં ભલી ઓર ક્યાં રાજુડી. ને કાળુ જાણે સાચે દાવોમાં બની ગયો જવાનો હોય તેમ દેવાની ઘરની ઢોર ઠાકરા અને ખેતરપાળની મનમાં વ્યવસ્થા કરી હતી. પણ અંતે તો એ પોતે જ પોતા પર હસી પડ્યો, બગડ્યો ક્યાં મન દોડાવે છે. અરે ગાંડા, વાલા પટેલનો દીકરો ઘર છોડીને દાવો થાય તો ધરતી જ ઊંધી વળી જાય. બાપા કહેતા હતા એ ભૂલી ગયો, મંથો અવતાર એ તો ખાંડાના ખેલ છે, જેને ખેલી જાણ્યા એને જીવી જાણ્યું ને ખેલતા ના આવડ્યા એ જીવતો મરેલો છે. યુ આર અબાઉટ ટુ હિયર અ કન્ફેશન. મેં પ્યાર કરવાનો લાગો લઈ લીધો છે. હું તમે કહો છો એ રીતે એની અનુભૂતિની કિંમત જાણતો થયો છું. હું કલ્લા નહીં પણ બીજી ડઝન જેટલી છોકરીઓ સાથે શારીરિક સંબંધમાં રહી ચૂક્યો છું. હું અહીંયા ટેંગડા એટલા માટે આવ્યો કે સૌની નજરની બહાર હું મારી રીતે રહી શકું. એ લોકો સ્તબ્ધ થઈને સાંભળતા હતા. પૂરું તને યાદ હશે કે એકવાર ગવર્મેન્ટ કોલેજ ઓફ આર્ટ્સની એક છોકરીની વાત કરેલી, એ ઋતુ મલ્લિક. કેટલાક મહિનાઓ અમે ઘણી રીતે પ્રેમ કર્યો
પણ એક દિવસ એક ગેરસમજણને લીધે વાત બગડી ગઈ. આ વાત મેં કોઈને કહી નથી. હું વચ્ચે એક છૂટી પાર્ટીનો સભ્ય થયો હતો. એ પાર્ટીનો સિદ્ધાંત હતો કે સભ્ય જેમ બને તેમ વધારતા જવું. પ્રચાર કરતા જ રહે હું અને આખી મંડળી બિલકુલ છૂટી હતી. પણ હવે એ બધું પડી ભાંગ્યું છે. મંડળી નષ્ટ થઈ ગઈ છે. એના નેતાઓ બધા જેલમાં પુરાઈ ગયા છે. એમના રાજદ્વારી વિચારોથી હું આકર્ષાયો હતો. દરેક સભ્યે બબ્બે સભ્યો બનાવવાના હતા. મારી નજરમાં પુલુ અને ઋતુ હતા. પુલુ એ અરસામાં વધુ પડતો ગ્રહસ્થ લાગતો હતો, એટલે પહેલા પ્રયાસ મેં ઋતુ ઉપર કર્યો. ખરેખર તો પ્રેમમાં ડૂબેલો હતો, પણ વચ્ચે વચ્ચે એને પાર્ટીમાં લાવવાનું યાદ આવી જતું. ખૂબ પ્રયત્નો કરી, ચર્ચાઓ કરી, હું એને સભ્ય બનાવવાના પેંતરા રસ્તો અહીં આ ખાતમાં હું બધું ભૂલી ગયો હતો. અમે બંને આખો દિવસ, કેટલીક વખત અડધી રાત સુધી સાથે રહેતા. પરણવાની જરા વાર હતી. મેં એને કહ્યું, તું પાર્ટીની મેમ્બર થઈ જા એટલે પગડી જઈ ગયો. એણે મને કંટાળીને પૂછ્યું, તું મને પ્રેમ શા માટે કરે છે? મેમ્બર બનાવવા માટે? મેં કહ્યું, ચોક્કસ. સિદ્ધાંતોનું મારે મન બહુ મોટું મૂલ્ય છે. ઋતુએ કહ્યું હતું કે જવા દેને મને, તમે આ ઋતુ સાથે પ્રેમ છે કે પાર્ટીમાં દાખલ કરવા લાયક એક પ્રાણી સાથે પ્રેમ છે? તું પ્રેમના બહાને મને પાર્ટી માટે કોચલાવે છે? મારી જગ્યાએ કોઈ ઢાંચણ મોચણ કોઈ પણ હોય તો તું એને પ્રેમ કરો કે માત્ર મને જ? યુસુફ અને પુલુ સિનેમા જોતા હોય તેમ ગુપચુપ મારા મોઢા ઉપર જડ આંખે તાકતા બેઠા. મેં કહ્યું કે ઋતુ અથવા આ અમારા મંડળનો શિરસ્તો કે સભ્યના નામના પહેલા અક્ષરોથી બોલાવવા, એટલે ઋતુ અથવા આર સાથે મને કોઈ નિસ્બત નથી. હું કોઈ પણ બુદ્ધિશાળી છોકરીને પ્રેમ કરું જો મંડળમાં દાખલ કરી શકાય એમ હોય તો. સિદ્ધાંતોના કૂડાખાના ભરેલા હતા મગજમાં એ વખતે. બોલવા, ચાલવા, જોવા, ન જોયા, ઉઠવા, બેસવા, બધી ચીજો માટેના સિદ્ધાંતો હતા. મેં ઋતુને કહ્યું હતું, આદર્શ સૌથી ઉપર છે, એનાથી ઉપર કંઈ નથી, પ્રેમ પણ નથી. હું પ્રેમ કરી શકું નહીં, પ્રેમ મને પોસાય નહીં. થોડી મિનિટો વિચારીને એણે મને કહ્યું હતું, ઠીક છે, તો પછી હું માનતી હતી કે હું તારે માટે સૌથી પહેલી વસ્તુ છું, પણ આ જાણ્યા પછી લાગે છે કે તારે માત્ર એક કાર્ય પૂરતી જ મારી અગત્ય છે. હું કોઈના કરતા ઉતરતી હોવાના ભાવના સહી નથી શકતી. તારું મોં જવા નથી માંગતી. બસ એ વાત એ રીતે પૂરી થઈ. ત્યાર પછી મને સમજાયું હતું કે પાર્ટીમાં માણસ એક અંશ રહે છે, પણ તેથી એનું અંગત જીવન પાર્ટી ચલાવી આપી શકતી નથી. હું પોતે મટી ગયો નહોતો અને પ્રેમ કરવાની મારી ઉંમર હતી. મેં પ્રેમ કર્યો તે કોઈ પણ રીતે ખોટું નહોતું, પણ ત્યારે તો ઋતુ નહોતી. તે પછીથી હું રીતસરનો પસ્તાવો કરી ચૂક્યો, રડી ચૂક્યો, શોધવાની બધી જગ્યાએ શોધી ચૂક્યો, પણ ઋતુ કલકત્તા છોડીને ક્યાંક ચાલી ગઈ હતી. એ અહીં જોકે રહેતી પણ નહોતી, ગાંધી ઘાટની સામેના શ્રીરામપુરમાં રહેતી હતી, પણ ત્યાં પણ મળી નહીં. પાછળ કોઈ કહેતું હતું કે એ તો બહુ બદમાશ છોકરી હતી. નાનપણથી એને છોકરાઓની દોસ્તી કરવાનો શોખ હતો અને પછી કોઈ પણ હિસાબે થોડા દિવસોમાં જ એ દોસ્તી છોડી નાખતી. મારી સાથે પણ બે ચાર માસ ચાલ્યું. હું મનને મનાવ કર્યો કે એ બીજા સાથે ગમે તે રીતે વર્તી હોય, મારી સાથે એ પ્રમાણિકતાથી વર્તી હતી અને એ મને ખરેખર ચાહતી હતી. પણ મારામાં રહેલો શૈતાન યાદ દેવડાવતો હતો કે એ માત્ર એનો ચહેરો હતો, એને પ્રેમિકાનો પાઠ લીધો હતો. એ પ્રમાણિક હતી, અપ્રમાણિક હતી. શેલ વી કન્ટિન્યુ લેટર ઓન ધીસ? યસ, થેન્ક યુ.